हेलो, आज आ वीडियो में आपने HTML ની અંદર ફોર્મ ટેગ વિશે જોવાનું છે કે કોઈ ભી આપણે ફોર્મ ફિલઅપ કરીએ છે, રજિસ્ટ્રેશન ફોર્મ છે, લોગિન ફોર્મ છે, તે ફોર્મ આપણે HTML માં કેવી રીતે બનાવવાનું એના વિશે આપણે જોવાનું છે. તો અ ફોર્મ ઇઝ એન એરિયા ધેટ કેન કન્ટેન અ ફોર્મ એલિમેન્ટ્સ, એટલે કે ફોર્મ એલિમેન્ટ્સ નો યુઝ આપણે એક ફોર્મના એરિયાને કન્ટેન એરિયાને બનાવવા માટે યુઝ થાય છે. ફોર્મ એલિમેન્ટ જે છે એ ફોર્મની અંદર જેટલા બી ડેટા છે તેને ફિલઅપ કરવા માટે યુઝ થાય છે. ફોર્મની અંદર મલ્ટિપલ્સ એલિમેન્ટ્સ હોઈ શકે છે, જેમ કે ટેક્સ્ટ બોક્સ છે, ડ્રોપડાઉન છે, લિસ્ટ બોક્સ છે. તો આ મલ્ટિપલ્સ ફિલ્ડ્સ હોય છે અવેલેબલ, તો એના ડેટાને શું કરે છે, કલેક્ટ કરે છે ફોર્મ ટેગ. તો ફોર્મ એલિમેન્ટ્સ આર એલિમેન્ટ્સ ધેટ અલાવ ધ યુઝર ટુ એન્ટર ધ ઇન્ફોર્મેશન ઇન અ ફોર્મ, એટલે કે ફોર્મ એલિમેન્ટ જે છે યુઝરને ઇન્ફોર્મેશન અલાવ કરે છે, યુઝરને ઇન્ફોર્મેશન એડ કરવાની અલાવ કરે છે. લાઈક ટેક્સ્ટ ફિલ્ડ છે, ટેક્સ્ટ એરિયા ફિલ્ડ છે, ડ્રોપડાઉન છે, રેડિયો બટન છે, ચેકબોક્સ છે. તો ફોર્મની અંદર મલ્ટિપલ્સ એલિમેન્ટ્સ હોઈ શકે છે, જેમ કે ડ્રોપડાઉન, ચેકબોક્સ, રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ. તો આ બધા યુઝરને ઇનપુટ કરવા માટેને અલાવ કરે છે. તો ફોર્મ ઇઝ ડિફાઇન્ડ વિથ અ ફોર્મ ટેગ. તો ફોર્મ ટેગને ડિફાઇન કરવા માટે આપણે ફોર્મ ટેગનો યુઝ કરવો પડશે, આ એની સિન્ટેક્સ છે. ત્યારબાદ ઇનપુટ એલિમેન્ટ્સ બધા આવશે અને ત્યારબાદ ફોર્મને ઓવર કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, આપણે નોટપેડમાં એક ન્યૂ ફાઇલ બનાવીએ, સેવ કરી. ફોર એક્ઝામ્પલ હું આપી દઉં ફોર્મ ટેગ .html. તમારે જે ફોર્મનું નામ આપવું એ તમે આપી શકો છો, પેજનું નામ જે તમારે આપવું એ આપી શકો છો, પરંતુ કમ્પલસરી HTML એક્સટેન્શન હોવું જોઈએ. ફાઇલને સેવ કર. હવે આપણે HTMLનું સ્ટ્રક્ચર ડિફાઇન કરવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ ડોક ટાઈપ HTML, ત્યારબાદ HTMLનું સ્ટ્રક્ચર HTML સ્ટાર્ટ એન્ડ ઓવર HTML. હેડ ટેગ, ઓવર હેડ ટેગ. હેડ ટેગની અંદર ટાઇટલ ડિફાઇન કરી દઈએ, ઓવર ટાઇટલ. ત્યારબાદ ટાઇટલની અંદર આપણે ટેક્સ્ટ શો કરી દઈએ, ફોર એક્ઝામ્પલ HTML ફોર્મ ટેગ. ત્યારબાદ બોડી ટેગની અંદર ઓવર બોડી ટેગ. બોડી ટેગની અંદર હું સિમ્પલ એક H1 ટેગની અંદર હું એક ટેક્સ્ટ શો કરાવી દઉં, ઓવર H1 ટેગ કરીને. અહીંયા હું આપી દઉં સ્ટુડન્ટ. સ્ટુડન્ટ ડિટેલ્સ સેવ કરી ફાઇલને અને ફર્સ્ટ ઓફ ઓલ તો રન કરીને ચેક કરીએ. ફોર્મ અહીંયા આપણે જે બી ફાઇલ આપેલી છે, નામ ફાઇલનું નામ આપેલું છે, ફોર એક્ઝામ્પલ ફોર્મ ટેગ. જે ફાઇલનું નામ છે ફાઇલ પર ડબલ ક્લિક કરી એટલે બ્રાઉઝરમાં એ ફાઇલ આપણી ઓપન થશે. અહીં આવી ગયું સ્ટુડન્ટ ડિટેલ્સ. હવે આપણે આમાં ફોર્મ ક્રિએટ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે, ફોર્મ ટેગ બનાવવું પડશે આપણે. તો ફોર્મ ટેગ અને ઓવર ફોર્મ ટેગ. ફોર્મ ટેગની અંદર ડિફરન્ટ એલિમેન્ટ્સ તમારે એડ કરવાના આવશે. ફોર્મ ટેગની અંદર ડિફરન્ટ એલિમેન્ટ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ નેમ. સ્ટુડન્ટ નેમ એક ટેક્સ્ટ શો કરાવું છું અને ત્યારબાદ એક ઇનપુટ એલિમેન્ટ લઉં છું કે ઇનપુટ ટાઈપ એટ્રીબ્યુટ છે.
टाइप इज इक्वल टू टेक्स्ट, आपणे શું શો કરાવવું છે, ટેક્સ્ટ બોક્સ શો કરાવવું છે, એને એક આઈડી પણ આપણે શો કરાવી દઈએ. આઈડી ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ નેમ, અને નેમ વેલ્યુ પણ આપણે શો કરાવી દઈએ, નેમ એટ્રીબ્યુટ પણ શો કરાવી દઈએ, એની અંદર પણ આપી દઈએ સ્ટુડન્ટ નેમ, અને ઇનપુટ ટેગને ક્લોઝ કરી દઈએ. તો જોઈએ બ્રાઉઝરની અંદર, ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટુડન્ટ નેમ શો કરાયું, ટેક્સ્ટ ઓનલી સિમ્પલ ટેક્સ્ટને શો કરાયું છે આ સ્ટુડન્ટ નેમ. ત્યારબાદ ઇનપુટ એલિમેન્ટ લીધો છે, ઇનપુટ એલિમેન્ટની અંદર ટાઈપ એટ્રીબ્યુટ લીધું છે, ટાઈપ એટ્રીબ્યુટ અને ટેક્સ્ટ વેલ્યુ છે, એટલે કે આપણે ટેક્સ્ટ બોક્સને શો કરવા માટે ટેક્સ્ટ એટ્રીબ્યુટ ટેક્સ્ટ વેલ્યુ લીધેલી છે. ત્યારબાદ આઈડી, આઈડી દરેક એલિમેન્ટની આઈડી યુનિક રહેશે, અને નેમ એટ્રીબ્યુટ કે નેમ પણ તમે ટેક્સ્ટ બોક્સને પ્રોપર આઈડી અને નેમ આપી શકો છો, એ પર્ટિક્યુલર ફિલ્ડને રિલેટેડ તમે આઈડી અને નેમ એટ્રીબ્યુટ આપી શકો છો, એ તમે કોઈ બી વેલ્યુ એમાં સેટ કરાવી શકો છો, પણ એ યુનિક હોવી જોઈએ, આઈડી એટ્રીબ્યુટ એકદમ યુનિક હોવી જોઈએ. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ લીધું છે, હવે હું અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ લઈ લઉં, અહીં એક બીઆર ટેગ આપી દઉં પહેલા તો, અને અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. સબમિટ મીન્સ કે તમારે કોઈ બટનને શો કરાવવું હોય, સબમિટ, અને એની અંદર તમારે વેલ્યુ કોઈ શો કરાવવી હોય, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ હું આપી દઉં સબમિટ, બ્રાઉઝરમાં ચેક કરીએ, રન કરીએ, તો અહીંયા આવી ગયું સબમિટ આવી ગયું, અને સ્ટુડન્ટનું અહીંયા ટેક્સ્ટ બોક્સ પણ આવી ગયું. તો આપણે એક ટેક્સ્ટ બોક્સ શો કરાયું છે અને એક બટન શો કરાયું છે, બટનને શો કરવા માટેનું આપણે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ લીધું છે. સબમિટ મીન્સ કે શું થશે, તમારા ડેટા ઇનપુટ ટાઈપ સબમિટ લેશો, એટલે એ શું કરશે કે એ ટાઈપ સબમિટ એટલે ફોર્મને સબમિટ કરી આપશે, અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન લેશો તો એ શું કરશે, બટનની ક્લિક ઇવેન્ટ લેશે. ત્યારબાદ અહીંયા ઇનપુટ એલિમેન્ટ, ઇનપુટ જે એલિમેન્ટ છે એની ડિફરન્ટ ડિફરન્ટ એટ્રીબ્યુટ છે, તો ટાઈપ એટ્રીબ્યુટ છે, આઈડી એટ્રીબ્યુટ છે, નેમ એટ્રીબ્યુટ છે, ત્યારબાદ તમે પ્લેસ હોલ્ડર પણ આપી શકો છો, પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ, એની અંદર તમે કોઈ બી તમારે ફોર એક્ઝામ્પલ એન્ટર નેમ. પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ મીન્સ કે તમે કઈ ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ બી શો કરાવી શકો છો, જેવું તમે કોઈ બી ટેક્સ્ટ એન્ટર કરશો એટલે શું થશે, પ્લેસ હોલ્ડર ગાયબ થઈ જશે, એટલે કે પ્લેસ હોલ્ડર પણ તમે શો કરાવી શકો છો. ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ બી તમે ટેક્સ્ટને શો કરાવ્યું હોય તમારે, તો પ્લેસ હોલ્ડર શો કરાવી શકો છો, અને ડિફોલ્ટ વેલ્યુ તમારે શો કરાવ્યું હોય તો તમે વેલ્યુ એટ્રીબ્યુટ પણ એડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ વેલ્યુ એટ્રીબ્યુટ અહીંયા હું શો કરાવી દઉં, વેલ્યુ ડિફોલ્ટ વેલ્યુ તમારે ટેક્સ્ટ બોક્સની અંદર સેટ કરાવી હોય તો ફોર એક્ઝામ્પલ તમે વેલ્યુ પણ શો કરાવી શકો છો, ફોર એક્ઝામ્પલ અમીષા. ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ વેલ્યુ સેટ કરાવી હોય તો આવી રીતે તમે વેલ્યુ પણ સેટ કરાવી શકો છો, તેને કહેવાય છે ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ એટ્રીબ્યુટ. ત્યારબાદ ફોર એક્ઝામ્પલ હું સ્ટુડન્ટ, અહીંયા ફર્સ્ટ નેમ છે, અહીંયા સ્ટુડન્ટ લાસ્ટ નેમ લઈ લઉં, સ્ટુડન્ટ લાસ્ટ નેમ, એમાં પણ હું ઇનપુટ ટાઈપ લઈ લઉં, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ આપી દઉં, ટેક્સ્ટ લેવું છે, આઈડી ઇઝ ઇક્વલ ટુ કરી આપું, ફોર એક્ઝામ્પલ લાસ્ટ નેમ, અને હવે લાસ્ટ નેમ છે. હવે આપણે કોઈ બી ટેક્સ્ટ બોક્સને ઓનલી રીડ ઓનલી રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, રીડ
ઓનલી એટ્રીબ્યુટ. રીડ ઓનલી એટ્રીબ્યુટમાં શું આવશે? ફોર રીડ ઓનલી એટ્રીબ્યુટ એની અંદર હું કોઈ ફોર એક્ઝામ્પલ વેલ્યુ એક શો કરાવી દઉં, લાસ્ટ નેમની અંદર વેલ્યુ શો કરાવી દઉં, ફોર એક્ઝામ્પલ જોશી. હવે અહીંયા એક બી આર એલ ટેગ આપી દઉં, સેવ કરી દઉં અને રિફ્રેશ કરીને ચેક કરીએ તો અહીંયા સ્ટુડન્ટ જે લાસ્ટ નેમ જે છે તે આપણે રીડ ઓનલી રાખ્યું છે, તેમાં તમે કોઈ બી ટેક્સ્ટને એડ નહીં કરી શકો, તેને ઓનલી ફોર કોપી કરી શકો. તમે અહીંયાથી કોપી કરીને અહીંયા તમે એડ કરી શકો છો, પરંતુ તમે રીડ ઓનલી એટ્રીબ્યુટમાં તમે કોઈ બી ટેક્સ્ટને એડ કરી શકશો નહીં. જે બી વેલ્યુ હશે તમે એઝ ઇટ ઇઝ જ રહેશે. રીડ ઓનલી કોઈ પણ ફિલ્ડ તમારે એવી એડ કરવી હોય કે રીડ ઓનલીમાં તમે ખાલી રીડ જ કરી શકો, એમાં કોઈ રાઇટ કે કોઈ ટેક્સ્ટને ચેન્જ કરી શકતા નથી, તો એના માટે તમે રીડ ઓનલી એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો. ત્યારબાદ રીડ ઓનલી છે, રીડ ઓનલી એટ્રીબ્યુટ છે. ત્યારબાદ ડિસેબલ એટ્રીબ્યુટ પણ તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીં આપી દઉં, સ્કૂલ નેમ. હવે અહીંયા હું આપું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, એની અંદર આઈડી આપી દઉં હું, સ્કૂલ નેમ, એની અંદર વેલ્યુ હું આપી દઉં, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ માય સ્કૂલ. હવે એ જે ટેક્સ્ટ બોક્સ જે છે એને ડિસેબલ આપી છે, તો ડિસેબલ પણ તમે આપી શકો છો. ડિસેબલ એટ્રીબ્યુટ એટલે કે તમે એને કોઈ બી ચેન્જ કરી શકતા નથી, એ ડિસેબલ રહેશે. ટેક્સ્ટ બોક્સ જે છે ઓનલી ડિસેબલ જ રહેશે. આ દેખાય છે, આ જે છે એમાં તમે કોઈ પણ એડ કરી શકતા જ નથી, એ ડિસેબલ એટ્રીબ્યુટને તમે એડ કરતા કરી નથી શકતા ડિસેબલ એટ્રીબ્યુટને. ડિસેબલ એટ્રીબ્યુટમાં તમે ખાલી એની ટેક્સ્ટને કોપી કરી શકો, જે ટેક્સ્ટ હોય છે એને કોપી કરી શકો, સિલેક્ટ કરી શકો, પરંતુ એમાં કોઈ બી ચેન્જ કરી શકતા નથી ડિસેબલ એટ્રીબ્યુટમાં. તો આને કહેવાય છે ડિસેબલ એટ્રીબ્યુટ. ત્યારબાદ રિક્વાયર્ડ એટ્રીબ્યુટ પણ આવે છે. રિક્વાયર્ડ મીન્સ કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા રિક્વાયર્ડ એટ્રીબ્યુટ એડ કરી દઉં અને અહીંયા એક બીઆર ટેગ આપી દઉં, સેવ કરી અને રન કરીએ, સબમિટ બટન પર ક્લિક કરીએ. તો રિક્વાયર્ડ એટ્રીબ્યુટ શું કરશે? એ ચેક કરશે કે ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ બી ટેક્સ્ટ અવેલેબલ છે કે નહીં. જો નહીં હોય ને તો એ આવી રીતે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ શું કહેશે? ફિલ, પ્લીઝ ફિલ આઉટ ધીસ ફિલ્ડ, એટલે કે આ ફિલ્ડ જે છે તમે ફિલ કરો. જેવું તમે ફિલ કરશો એટલે એરર નહીં આપે. સબમિટ બટન પર ક્લિક કર્યું એટલે પેજ શું થયું? રિફ્રેશ થયું. અને અહીંયા આપણે ફોર્મ, જો ફોર્મની અંદર સબમિટ એટ્રીબ્યુટ આપી છે એટલા માટે શું થાય છે? સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ તમારી વેલ્યુ અહીંયા શો થાય છે. સ્ટુડન્ટ નેમ, આપણે જે આઈડી આપેલી છે તે નેમ, સ્ટુડન્ટની અંદર જે નેમ આપેલું છે તે નેમ ઇઝ ઇક્વલ ટુ તમારી વેલ્યુ અહીંયા શો થાય છે બ્રાઉઝરની અંદર. ત્યારબાદ ઓટો ફોકસ પણ લઈ શકો છો. ઓટો ફોકસ અહીંયા આપી દો, ઓટો ફોકસ મીન્સ કે તમે જેવું પેજને રિફ્રેશ કરશો એટલે બાય ડિફોલ્ટ અહીંયા તમને
બાય ડિફોલ્ટ અહીંયા કર્સર શો થશે, અહીંયા એક તમને કર્સર શો થાય છે ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સની અંદર, તો તેને કહેવાય છે ઓટો ફોકસ. જે પેજ રિફ્રેશ થતાં તમારે જે ટેક્સ્ટ બોક્સની અંદર તમારે કર્સરને શો કરાવવું છે તેના માટે તમે ઓટો ફોકસ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો. ત્યારબાદ ઇનપુટ ફોર્મના એલિમેન્ટ, મલ્ટીપલ એલિમેન્ટ્સ અવેલેબલ છે, જેમ કે ઇનપુટ આપણે ઇનપુટ એલિમેન્ટ્સનો યુઝ કર્યો હમણાં. ત્યારબાદ લેબલ એલિમેન્ટ્સ છે, સિલેક્ટ એલિમેન્ટ છે, ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ છે, બટન એલિમેન્ટ્સ છે, ફિલ્ડ સેટ એલિમેન્ટ છે, લેજન્ડ છે, ડિટેલ લિસ્ટ છે અને ઓપ્શન લિસ્ટ છે. તો આપણે વન બાય વન બધા જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું ફિલ્ડ સેટ એલિમેન્ટ જોઈએ આપણે. ફિલ્ડ સેટ, તો ફોર્મ ટેગની અંદર હું અહીંયા એક ફિલ્ડ સેટ એટ્રીબ્યુટ લઈ લઉં છું. ફિલ્ડ સેટ એટ્રીબ્યુટ અને ફિલ્ડ સેટ એલિમેન્ટ, અને તેને હું અહીંયા ઓવર ફિલ્ડ સેટ કરી દઉં છું. ફિલ્ડ સેટની સાથે સાથે એક લેજન્ડ એલિમેન્ટ પણ એડ કરી દઉં છું. લેજન્ડ, અને લેજન્ડમાં મારે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ એક ટેક્સ્ટને શો કરાવ છે, સ્ટુડન્ટ ડિટેલ્સ અને ઓવર લેજન્ડ. સેવ કરીએ અને રિફ્રેશ કરીએ પેજને. તો લેજન્ડ મીન્સ કે તમારે ફોર્મની ડિટેલ કેટલી, ફોર્મની ડિટેલ તમારે શો કરાવી હોય, લેજન્ડની અંદર તમે જે ટેક્સ્ટ શો કરાવ્યા છે એ અહીંયા શો થશે. અને ફિલ્ડ સેટ એટલે કે તમે જેટલી ક્યાં સુધી તમારે ફિલ્ડ સેટ અહીંયા શો કરાવવું છે તે, એટલે કે તમારે પર્ટિક્યુલર એરિયા કે આ એરિયામાં તમારે બધા એલિમેન્ટ્સને શો કરાવવા છે, એટલા માટે તમે ફિલ્ડ સેટનો યુઝ કરી શકો છો. અને અહીંયા લેજન્ડ, લેજન્ડ એટલે કે તમારે અહીંયા કોઈ બી ટેક્સ્ટને કે જેના રિલેટેડ તમારે અહીંયા ઇન્ફોર્મેશનને શો કરાવવાની છે, તો તેને કહેવાય છે લેજન્ડ એટ્રીબ્યુટ, લેજન્ડ એલિમેન્ટ અને ફિલ્ડ સેટ એલિમેન્ટ. ત્યારબાદ છે ટેક્સ્ટ એરિયા, ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ જોઈએ. ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ ઓવર ટેક્સ્ટ એરિયા, અહીંયા હું આપી દઉં ફોર એક્ઝામ્પલ એડ્રેસ. ટેક્સ્ટ એરિયા મીન્સ કે તમારે મલ્ટીપલ લાઇન્સને શો કરાવી હોય તેના માટે તમે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરી શકો છો. ટેક્સ્ટ એરિયા મીન્સ કે મલ્ટીપલ લાઇન્સ તમે અહીંયા શો કરાવી શકો છો, તો તેને કહેવાય છે ટેક્સ્ટ એરિયા. અને ઇનપુટ ટાઈપ ટેક્સ્ટમાં તમે ઓનલી સિંગલ લાઇનમાં જ, તમે સિંગલ લાઇન જ શો કરાવી શકો છો, તો તેને કહેવાય છે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. અને ટેક્સ્ટ એરિયા એલિમેન્ટની અંદર તમે મલ્ટીપલ લાઇન્સને શો કરાવી શકો છો, તો એની અંદર મલ્ટીપલ એટ્રીબ્યુટ્સ પણ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ રોઝ ઇઝ ઇક્વલ ટુ, તમારે કેટલી રો શો કરાવી છે ફોર એક્ઝામ્પલ 10, અને કોલ્સ કેટલી કોલમ શો કરાવી છે ફોર એક્ઝામ્પલ 50. તો આવી રીતે મીન્સ કે તમારે રો કેટલી શો કરાવી છે અને કોલમ કેટલી શો કરાવી છે તેના આધારે તમારું ટેક્સ્ટ બોક્સની સાઇઝ શો થશે રોઝ અને કોલ વાઇઝ. તો આવી રીતે ટેક્સ્ટ એરિયા પણ તમે શો કરાવી શકો છો. અહીંયા રોઝ હું ફોર એક્ઝામ્પલ 5 આપી દઉં, અને અહીંયા એક BR ટેગ આપી દઉં. સેવ કરું ફાઇલને અને રિફ્રેશ કરું. તો આવી રીતે મીન્સ કે ટેક્સ્ટ એરિયા ડિફાઇન થાય છે એડ્રેસ ટેગની. એડ્રેસ તમારે કોઈ બી મલ્ટીપલ ટેક્સ્ટને શો કરાવવો હોય તો તેના માટે ટેક્સ્ટ એરિયા તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ છે ઇનપુટ ટાઈપ ઇમેલ પણ તમે લઈ શકો છો. અહીંયા એક ઇનપુટ ટાઈપ ઇમેલ, હવે અહીંયા તમે સ્ટુડન્ટનું ઇમેલને પણ શો કરાવી શકો છો. ઇનપુટ ટાઈપ
is equal to email અને id is equal to પણ તમે શો કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ઈમેલ, નેમ એટ્રીબ્યુટ પણ શો કરાવી શકો છો, સ્ટુડન્ટ ઈમેલ. તો સ્ટુડન્ટ અહીંયા જે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ઇમેલ તમે અહીંયા શો કરાવી શકો છો, તેની અંદર તમે ઇનપુટ ટાઈપ ઇમેલ એટલે કે કોઈ બી ઇમેલ એડ્રેસને પણ તમે અહીંયા એડ કરાવી શકો છો, ઇનપુટ કરાવી શકો છો. ઇમેલ એડ્રેસને તમારે ઇનપુટ કરાવો હોય તો તમે અહીંયા શો કરાવી શકો છો. જો તમે પ્રોપર ઇમેલ એડ્રેસ નહીં આપો તો અહીંયા તમને એક એરર મેસેજ શો થશે. જેવું સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એક એરર મેસેજ શો થશે કે પ્લીઝ ઇન્ક્લુડ એન એટ ધ રેટ ઇન ધ ઇમેલ એડ્રેસ ઇન મિસિંગ મિસિંગ એન એટ ધ રેટ. તમે એટ ધ રેટ જેવું એડ કરશો એટલે શું થશે, જીમેલ ડોટ કોમ એટલે શું થશે, એરર શો નહીં થાય. અહીંયા તમને સ્ટુડન્ટ ઇમેલની અંદર તમે જે બી વેલ્યુ એડ કરો છો એ તમને અહીંયા શો થશે. અહીંયા સ્ટુડન્ટ નેમમાં પણ તમને વેલ્યુ શો થશે, પરંતુ રીડ ઓનલી અને ડિસેબલની જે વેલ્યુ છે એ તમને URLમાં શો નહીં થાય. તો આવી રીતે તમે ઇનપુટ ટાઈપ ઇમેલ આપી શકો છો. ત્યારબાદ ઇનપુટ ટાઈપ પાસવર્ડ પણ આપી શકો છો. અહીંયા હું ફોર એક્ઝામ્પલ પાસવર્ડ શો કરાવું તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ પાસવર્ડ સેવ કરાવું, આઈડી આપી દઉં, આઈડી ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ પાસવર્ડ અને નેમ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ પાસવર્ડ. નેમ એટ્રીબ્યુટમાં તમે જે વેલ્યુ આપો છો એ તમને બ્રાઉઝરમાં શો થશે. તેની અંદર હવે અહીંયા હું ફોર એક્ઝામ્પલ BR ટેગ આપી દઉં, સેવ કરું અને રિફ્રેશ કરીને રન કરીએ. અહીંયા પાસવર્ડ શો થાય છે. અહીંયા હું એક BR ટેગ આપી દઉં, BR ટેગ. હવે અહીંયા હું ફોર એક્ઝામ્પલ ઇમેલ ઇમેલ એડ્રેસ આપી દઉં, amisha@gmail.com અને પાસવર્ડ જે છે ઇનપુટ ટાઈપ પાસવર્ડ એડ કર્યું છે એટલા માટે એ તમને શો થશે નહીં. એટલા માટે આપણે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ આપ્યું છે. પાસવર્ડ એટલે કે તમે જે બી ટેક્સ્ટ બોક્સની અંદર જે બી ટેક્સ્ટ એડ કરો છો એ પાસવર્ડ તમને ટેક્સ્ટ બોક્સની અંદર શો નહીં થાય. સબમિટ બટન પર ક્લિક કરો એટલે અહીંયા તમને શો થશે. સ્ટુડન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જે બી સ્ટુડ પાસવર્ડ જે બી ટેક્સ્ટ બોક્સની અંદર નેમ એટ્રીબ્યુટ આપ્યું છે એમાં તમે જે વેલ્યુ આપી હશે એ અહીંયા શો થશે અને એની અંદર તમે અહીંયા જે બી વેલ્યુ આપેલી છે એ વેલ્યુ અહીંયા શો થશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ફોર્મ ટેગની અંદર એક એટ્રીબ્યુટ સેટ કરું મેથડ. મેથડ બે ટાઈપ્સનું હોય છે, એક તો ગેટ મેથડ અને એક તો પોસ્ટ મેથડ. તો હું ફર્સ્ટ ઓફ ઓલ પોસ્ટ મેથડ એડ કરું અને સેવ કરીને રન કરું. ફાઇલ અહીંયા હું વેલ્યુ એડ કરી દઉં, સબમિટ બટન પર ક્લિક કરું છું. ફોર્મ સબમિટ થાય છે અને ફોર્મ સબમિટ થાય છે પરંતુ અહીંયા બ્રાઉઝરની અંદર વેલ્યુ શો નથી થતી. તો તેને કહેવાય છે ફોર્મની પોસ્ટ મેથડ, કે બ્રાઉઝરમાં આપણને એની વેલ્યુ શો નથી થતી. બ્રાઉઝરના આપણને URLની અંદર કોઈ વેલ્યુ શો નથી થતી એટલા માટે એને શું કહેવામાં આવે છે, પોસ્ટ મેથડ. પોસ્ટ મેથડ આમ સિક્યોર કહેવામાં આવે છે, સિક્યોર મેથડ, કે ફોર્મના ડેટાને સિક્યોર રાખે છે. ફોર્મ લોડ તો થાય છે પરંતુ ડેટા ફિલ તો થાય છે પરંતુ એ બ્રાઉઝરના URLમાં યુઝરને શો નથી થતી એની ડિટેલ્સ. તો તેને કહેવાય છે ફોર્મની પોસ્ટ મેથડ. ત્યારબાદ આવે છે ગેટ મેથડ. હું અહીંયા ગેટ મેથડ એડ કરી દઉં.
फॉर्म ने रिफ्रेश करू अने चेक करू। अहीं हूँ वेल्यू सेट करी दो पासवर्ड नी अंदर 1238 एड करू छू, सबमिट करू छू तो अहीं तमने बधा डेटा शो थशे। तो तेने कहेवाय छे फॉर्म नी गेट मेथड। बाय डिफॉल्ट फॉर्म नी गेट मेथड होय छे अने आपणे पोस्ट मेथड जो एड करवी तो मेथड एट्रीब्यूट तमे ए मेथड एट्रीब्यूट नी अंदर तमे वेल्यू सेट करावी शको छो पोस्ट मेथड। अने अहीं गेट मेथड एटले के तमारे ब्राउजर ना यूआरएल नी अंदर वेल्यू ने शो करावी होय तो तमे अहीं सेट करावी शको छो। गेट मेथड नो यूज तमे त्यारे करी शको के ज्यारे तमारे फॉर्म ना डेटा कोई बीजा फॉर्म मां लई जावाना होय, बीजा पेज मां तमारे फॉर्म ना डेटा लई जावाना होय त्यारे तमे गेट मेथड नो यूज करी शको। पोस्ट मेथड नो यूज त्यारे करी शको तमे ज्यारे सिक्योर डेटा फिल करता होय, ज्यारे जेम के आ पासवर्ड जे छे स्टूडेंट ने शो नहीं थवो जोईए, ब्राउजर मां शो नहीं थवो जोईए तो त्यारे तमे पोस्ट मेथड नो यूज करी शको छो। तो फॉर्म नी आपणे बे मेथड जोई, गेट अने पोस्ट मेथड। त्यारबाद एक्शन मेथड पण आवे छे फॉर्म नी, अहींया हुं एक एक्शन मेथड शो करावी दो। एक्शन इज इक्वल टू फॉर एक्जाम्पल हुं आपी दो इमेज टेग डॉट html, सेव करू फाइल ने। रिफ्रेश करू अने ईमेल आपी दो अने पासवर्ड आपी दो 123, सबमिट बटन पर क्लिक करीश। ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ એક પેજનું નામ આપી દઉં કે જે પેજ મારે શો કરાવવાનું છે, તો હું અહીંયા આપી દઉં ફોર એક્ઝામ્પલ પેજનું નામ જે પેજને શો કરાવવો છે, ફોર એક્ઝામ્પલ ઈમેલ અહીંયા આપી દઉં અને પાસવર્ડ અહીંયા શો કરાવી દઉં, સબમિટ બટન પર ક્લિક કરીશ। ફાઇલનું નામ પ્રોપર આપવાનું કે જે તમારી ફાઇલમાં છે, ફોલ્ડરની અંદર એ ફાઇલ હોવી જોઈએ, જો એ નહીં મળે ફાઇલ તો તમને એરર શો આપશે। એટલે કે એને ફાઇલ પ્રોપર મળતી નથી। અહીંયા હું ફોર એક્ઝામ્પલ લિસ્ટ ટેગ આપી દઉં, લિસ્ટ ટેગ ડોટ html, કે આ પેજની અંદર મારે આ પેજમાં રિડાયરેક્ટ કરવાનું છે પેજ। ફાઇલને સેવ કરો અને રિફ્રેશ કરીને રન કરો, ફોર્મ ફિલઅપ કરો અને પાસવર્ડ આપી દો, સબમિટ કરું પેજ। અહીંયા શું આવશે ડિઝાઇનની અંદર, લિસ્ટ ટેગ ડોટ html। મેથડ અહીંયા હું પોસ્ટ આપી દઉં, સેવ કરું અને એક્શનની અંદર અહીંયા હું આપી દઉં લિસ્ટ ટેગ ડોટ html। સેવ કર્યું,
અહીંયા તમારે પ્રોપર પાથ આપવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, મારે આ પેજને શો કરાવવું છે, તેના માટે પ્રોપર પાથ આપવો પડશે. કંટ્રોલ સી કરી અને અહીંયા કરું ફાઈલને અને રિફ્રેશ કરું. સબમિટ બટન પર ક્લિક કરું એટલે આપણને આ પેજ પાથ જો પ્રોપર આપવો પડશે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું આવશે, તમારા ફોલ્ડરનું નામ, જે ફોલ્ડરમાં તમારી ફાઇલ છે તે, અને લિસ્ટ ટેગને તમારે શો કરાવવાનું છે તે. તો આવી રીતે તમે એક્શન મેથડનો યુઝ પણ કરી શકો છો. અને અહીંયા ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ આપવાનું રહેશે. તો આવી રીતે તમે મેથડનો યુઝ કરી શકો છો. ફોર્મ એટ્રીબ્યુટની અંદર મેથડ, મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ, અને ગેટ મેથડનો પણ યુઝ કરી શકો છો. એક્શન મેથ, એક્શન એટ્રીબ્યુટ કે જેની અંદર તમારે જે પેજ પર રિડાયરેક્ટ થવાનું છે તે પેજનું નામ, અને લેજન્ડ ફિલ્ડ સેટ અને લેજન્ડ એટ્રીબ્યુટ છે. ફિલ્ડ સેટ અને લેજન્ડ એલિમેન્ટ વિશે આપણે જોયું કે સ્ટુડન્ટ ડિટેલ્સ જે આપણને અહીંયા ટેક્સ્ટની અંદર અહીંયા શો થાય છે, જે ટેક્સ્ટ આપણને અહીંયા શો થાય છે, અને શું કહેવામાં આવે છે, લેજન્ડ કહેવામાં આવે છે. અને ફિલ્ડ સેટ કે જે આપણે અહીંયા બોર્ડર તમને જોવા મળે છે. ત્યારબાદ રીડ ઓનલી એટ્રીબ્યુટ વિશે જોયું, ડિસેબલ એટ્રીબ્યુટ વિશે જોયું, ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ વિશે જોયું, ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ઇમેલ વિશે જોયું, ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ વિશે જોયું. આવી રીતે મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. આવી રીતે મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. તમે ઇનપુટ ટાઈપ બટન પણ લઈ શકો છો, ઇનપુટ ટાઈપ કલર પણ લઈ શકો છો, ઇનપુટ ટાઈપ ફાઇલ પણ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇનપુટ ટાઈપ ફાઇલ આપી દઉં. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપું કે સિલેક્ટ ફાઇલ આપી દઉં, સિલેક્ટ ફાઇલ. અહીંયા હું આપી દઉં ઇનપુટ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ, ફાઇલ. નેમ આપી દઉં, નેમ એટ્રીબ્યુટની અંદર હું ફોર એક્ઝામ્પલ માય ફાઇલ આપી દઉં. આઈડી એટ્રીબ્યુટમાં તમે જે એટ્રીબ્યુટ આપવું હોય તે આપી શકો, જે વેલ્યુ તમારે સેટ કરવી હોય એ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ હું માય ફાઇલ આપી દઉં. સેવ કરીએ, અહીંયા બીઆર ટેગ એડ કરી દઈએ, રિફ્રેશ કરીએ તો અહીંયા શું આવશે, જો ઇનપુટ ટાઈપ ફાઇલની અંદર તમને ફાઇલ એટ્રીબ્યુટ જોવા મળશે. અહીંયા સિલેક્ટ વાળું પૂછશે, ડાયલોગ બોક્સ ઓપન થશે, જેની અંદર તમારે જે બી ફાઇલને સિલેક્ટ કરવી હોય તમે અહીંયા શો કરાવી શકો છો. આવી રીતે તમે ઇનપુટ ટાઈપ ફાઇલ લઈ શકો છો. તો મલ્ટિપલ ટાઈપ્સ એટ્રીબ્યુટ્સ છે, એની અંદર વેલ્યુ મલ્ટિપલ્સ અવેલેબલ્સ છે. એક તો ઇનપુટ ટાઈપ આપણે ચેક, કલર્સ છે, ડેટ છે, ડેટ લઈ શકો છો, ઇનપુટ ટાઈપ ડેટ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા બર્થ ડેટ આપી દઉં. તો ઇનપુટ ટાઈપ, ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બર્થ ડેટ, અરે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડેટ. અને આઈડી, આઈડી ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ હું આપી દઉં બર્થ ડેટ. વેલ્યુ ઇઝ ઇક્વલ, નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ એટ્રીબ્યુટ આપી દઉં, બર્થ ડેટ હું આપી દઉં, અને સેવ કરીને અહીંયા બીઆર ટેગ આપી દઉં. રિફ્રેશ કરું ફાઇલને તો અહીંયા તમને બર્થ ડેટનું ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડેટ આપેલી છે, એટલા માટે આપણને એનું જે બર્થ ડેટ પૂછશે કે કેલેન્ડર મીન્સ કે જે તમારે સેટ કરાવી હોય તે, એટલે કે ઇનપુટ ટાઈપ ડેટ તમને પૂછશે કે ડેટ ટાઈપની તમારે વેલ્યુને સેટ કરાવી હોય. તમે બર્થ ડેટ છે અથવા તો કોઈ બી ઇવેન્ટની ડેટ સિલેક્ટ કરાવી હોય, કોઈ બી ડેટ તમારે સિલેક્ટ કરાવી હોય યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે, તો તમે ઇનપુટ ટાઈપ ડેટનો યુઝ કરી શકો છો. તો આવી રીતે ઇનપુટ ટાઈપ ડેટ છે, મલ્ટિપલ તમે અહીંયાથી સેટ કરાવી શકો, મીન્સ કે અહીંયાથી તમે
મંથના મંથ જે બી મંથમાં તમારે સિલેક્ટ કરાવવી હોય ડેટ એ બી તમે અહીંયાથી સેટ કરાવી શકો છો. તો આજે આપણે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, ઇનપુટ ટાઈપ ઈમેલ, ઇનપુટ ટાઈપ પાસવર્ડ, ઇનપુટ ટાઈપ ફાઇલ, ઇનપુટ ટાઈપ ઈમેલ અને ટેક્સ્ટ એરિયા જોયું. ત્યારબાદ આપણે લેજન્ડ અને ફિલ્ડ સેટ એલિમેન્ટ વિશે જોયું. ફિલ સેટ એલિમેન્ટ વિશે જોયું અને ફોર્મ, મેઇન તો ફોર્મ એલિમેન્ટ વિશે જોયું. ફોર્મ એલિમેન્ટ કે જેની અંદર મેથડ એટ્રીબ્યુટ છે અને એક્શન એટ્રીબ્યુટ છે. એક્શન એટ્રીબ્યુટ મીન્સ કે તમારે જે પેજ પર રિડાયરેક્ટ કરાવવું છે, ફોર્મને સબમિટ કર્યા પછી તમારે જે પેજને શો કરાવવું છે તો તેના માટે તમે એક્શન એટ્રીબ્યુટ લઈ શકો છો. મેથડ એટ્રીબ્યુટ મીન્સ કે તમારે ફોર્મના ડેટાને યુઝરને શો કરાવવા હોય આપણા એડ્રેસની અંદર, જે આ બ્રાઉઝરના આપણને URLમાં આપણને શો કરાવ્યું હોય ફોર્મના ડેટાને, તો તમે મેથડ ઇઝ ઇક્વલ ટુ ગેટ અથવા ગેટ લઈ શકો છો. જો ફોર્મના ડેટાને શો ન કરાવવા હોય તેના માટે તમે પોસ્ટ મેથડ પણ લઈ શકો છો. બાય ડિફોલ્ટ ગેટ મેથડ હોય છે. ત્યારબાદ આપણે ફિલ્ડ સેટ એલિમેન્ટ જોયું અને લેજન્ડ એલિમેન્ટ વિશે જોયું. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ વિશે જોયું. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ બીજા ઘણા બધા આપણે વેલ્યુઝ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાની છે. ઇનપુટ ટાઈપની અંદર ઘણી બધી વેલ્યુઝ આપણે સેટ કરી શકીએ છીએ. એક તો આપણે ઈમેલ ફાઇલ અને પાસવર્ડ અને ડેટ વિશે જોયું. ID એટ્રીબ્યુટ, ટાઈપ એટ્રીબ્યુટ, પછી આપણે ઓટો ફોકસ મીન્સ કે તમે જેવું બ્રાઉઝરને રિફ્રેશ કરાવો છો, ફાઇલ રિફ્રેશ કરાવો અને જેવું તમારી ફાઇલ ફોર્મને શો કરાવો ત્યાં ઓટો ફોકસ એટલે કે તમને કર્સર અહીંયા શો થશે. જેવું તમે પેજને રિફ્રેશ કરાવો એટલે તમારું જે કર્સર જે છે ફર્સ્ટ એલિમેન્ટ જે ટેક્સ્ટમાં તમે ઓટો ફોકસ એડ કરાવ્યું હશે ત્યાં તમને કર્સર શો થશે, તો તેને કહેવામાં આવે છે ઓટો ફોકસ. ત્યારબાદ રિક્વાયર્ડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રિક્વાયર્ડ મીન્સ કે તમારે કોઈ બી ટેક્સ્ટ બોક્સ જે છે એને તમારે વેલિડેશન સેટ કરવા છે કે વિધાઉટ એ કોઈ બી ટેક્સ્ટ વેલ્યુ હોય કે એના સબમિટ બટનની ક્લિક પર આપણે વેલ્યુ ચેક કરે કે ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ છે કે નહીં. જો નહીં હોય તે આપણને એરર મેસેજ શો કરશે. તો એટલા માટે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ તે શું ચેક કરશે કે ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ છે કે નહીં. જો નહીં હોય તે સબમિટ બટનની ક્લિક પર એ શું કરશે, મેસેજને શો કરી આપશે. વેલ્યુ એટ્રીબ્યુટ મીન્સ કે તમારે ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ ડિફોલ્ટ વેલ્યુ સેટ કરાવી છે. નેમ એટ્રીબ્યુટ મીન્સ કે તમારે ટેક્સ્ટ બોક્સની અંદર પ્રોપર નેમ સેટ કરાવવું છે. દરેક એલિમેન્ટનું પ્રોપર નામ અને આઈડી હોવી જોઈએ, યુનિક આઈડી હોય છે. અને નેમ એટ્રીબ્યુટ કે તમારે એને પર્ટિક્યુલર નેમ શો કરાવવું હોય એના માટે તમે નેમ એટ્રીબ્યુટ આપી શકો છો. પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ મીન્સ કે તમારે ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ બી ટેક્સ્ટને શો કરાવવા છે યુઝરને, ઇન્ફોર્મેશન માટે યુઝરને કંઈક ટેક્સ્ટને શો કરાવવા છે, તમે પ્લેસ હોલ્ડર શો કરાવી શકો છો. ત્યારબાદ આપણે ટેક્સ્ટ એરિયા જોયું. ટેક્સ્ટ એરિયાની અંદર રોઝ એટ્રીબ્યુટ અને કોલ્સ એટ્રીબ્યુટ જોયું, જેની અંદર આપણે મલ્ટિપલ લાઇન્સને એડ કરાવીએ છીએ. ત્યારબાદ રીડ ઓનલી એટ્રીબ્યુટ કે જેમાં આપણે કંઈ એડિટ નથી કરી શકતા. ડિસેબલ એટ્રીબ્યુટ કે જેમાં બી આપણે કંઈ વેલ્યુને ચેન્જ નથી કરી શકતા એના માટે ડિસેબલ અને રીડ ઓનલી યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ઈમેલ જોયું, ઇનપુટ ટાઈપ ફાઇલ જોયું, ઇનપુટ ટાઈપ પાસવર્ડ જોયું અને ઇનપુટ ટાઈપ ડેટ જોયું. બાકીનું જે ફોર્મ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. થેન્ક યુ.